एक्साम्पल्स तेमज तेनी वाक्य रचना के स्ट्रक्चर जोयुं। तेनी साथे ज आपणे क्रियापदना मुख्य रूप ने एसएस प्रत्ये लगावती वखते ध्यानमां राखवाना नियम उदाहरण साथे समझ्या हता। हवे आजे आपणे ध सिम्पल प्रेझेंट टेन्स एटले के सादा वर्तमान काळनो प्रश्न केवी रीते पूछी शकाय अर्थात प्रश्न वाक्य विशे समजूती मेळवीशुं। तो चालो स्टार्ट करीए। ध सिम्पल प्रेझेंट टेन्समां प्रश्नवाक्य बनावा माटे सहायकारक क्रियापद डू अथवा डजनो उपयोग थाय छे। हवे आपणने प्रश्न ए थाय के डूनो उपयोग क्यारे करवो अने डजनो उपयोग क्यारे करवो। तो अहीं टेबलमां दर्शाव्या मुजब जो वाक्यमां सब्जेक्ट एटले के कर्ता त्रीजो पुरुष एकवचन थर्ड पर्सन सिंग्युलर होय तो ज सहायकारक क्रियापद डज वपराय छे। એ સિવાય કોઈપણ સબ્જેક્ટમાં સહાયકારક ક્રિયાપદ ડૂ જ વપરાય છે। ઓકે, અહીં આપણે ટેબલમાં પણ જોઈ શકીએ છીએ કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી શી ઇટ એ ત્રણ સાથે ડઝ વાપર્યું છે, બાકી દરેક સબ્જેક્ટ સાથે સહાયકારક ક્રિયાપદ ડૂ વાપર્યું છે। ઓકે, તો ચાલો હવે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ। એક્ઝામ્પલ્સ ફર્સ્ટ, मनन वॉक्स ऑन ध फार्म। मनन फार्म एटले के खेतर में काम करे छे। आ थयो आपणो विधान वाक्य, सादु वाक्य, बराबर। हवे आने आपणे प्रश्न पूछवो होय तो आपणे गुजराती में तो पहेला केवी रीते पूछी शकीए, तो के शुं मनन खेतर में काम करे छे। फरीथी, शुं मनन खेतर में काम करे छे। હવે ઇંગ્લિશમાં કઈ રીતે બને તે જોઈએ। આપણે તો પહેલાં જાણ્યું કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ વપરાય છે અને એનો આધાર શેના ઉપર છે, તો કે વાક્યના કર્તા ઉપર। હવે આ વાક્યમાં જુઓ વાક્યનો કર્તા શું છે, મનન। મનન એટલે ત્રીજો પુરુષ એક વચન, તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડુ આવે કે ડઝ, ડઝ, બરાબર છે। તો સ્ટાર્ટ કરવાનું ડઝથી, ડઝ પછી લેવાનો સબ્જેક્ટ મનન। Does Manan work on the farm? શું મનન ખેતરમાં કામ કરે છે, બરાબર, અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક। ફ્રેન્ડ્સ, અહીં તમને બીજો કોઈ ડિફરન્ટ દેખાય છે? હા, અહીંયા બીજો ડિફરન્ટ એ છે કે વિધાન વાક્યમાં મુખ્ય ક્રિયાપદ વર્કની પાછળ એસ પ્રત્યે એટલે કે વર્ક્સ છે, જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં એસ નીકળી ગયું છે। તો આવું કેમ, સમજ પડી કંઈ? કારણ કે અહીં આપણે મુખ્ય ક્રિયાપદની સાથે સહાયકારક ક્રિયાપદ ડઝ વાપર્યું છે। હવે ડઝ લીધો છે એટલે ઓલરેડી આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે એ સાબિત થઈ ગયું છે। તો શું વર્કની પાછળ એસ પ્રત્યે લગાવવાની જરૂર ખરી? ના, આ માટે વર્કની પાછળથી એસ નીકળી જાય છે અને આપણું પ્રશ્ન વાક્ય બને છે ડઝ મનન વર્ક ઓન ધ ફાર્મ, બરાબર છે, સમજ પડી? નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, બાળકો ગાર્ડનમાં રમે છે। ચાલો જે બનાવો, શરૂઆત શેનાથી કરવાની છે, ડૂ અથવા તો ડઝથી, તેનો આધાર શેના ઉપર છે, તો કે વાક્યના સબ્જેક્ટ ઉપર। જુઓ સબ્જેક્ટ શું છે, ધ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે બાળકો, ચિલ્ડ્રન ઓલરેડી બહુવચન છે એટલે એમાં ડઝ આવશે નહીં, તો કયું આવશે, ડુ। તો કરો સ્ટાર્ટ, ડુ પછી લખો સબ્જેક્ટ, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, શું બાળકો ગાર્ડનમાં રમે છે। ઓકે, હવે આપણે જોઈએ કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવી શકાય, પણ એ પહેલાં તો આપણે એ જાણવું પડે કે આ ડબ્લ્યુએચ ક્વેશ્ચન છે શું। તો ચાલો હવે તે તરફ આગળ વધીએ। ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ, જ્યારે પ્રશ્ન હુ, વોટ, વેર, વેન વગેરેથી પૂછવામાં આવે છે તો તેવા પ્રશ્નાર્થ વાક્યને ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ કહેવાય છે। તો હવે આપણે તે જોઈએ કે વુ એટલે કે કોણ, તો વુથી પ્રશ્ન ક્યારે પૂછી શકાય, કે જ્યારે કોઈ વ્યક્તિ વિશે માહિતી મેળવવી હોય ત્યારે। નેક્સ્ટ, વોટ એટલે શું, વોટથી પ્રશ્ન ક્યારે પૂછી શકાય, તો કે કોઈ વ્યક્તિની ક્રિયા જાણવા માટે।
नेक्स्ट वेर, वेर एटले क्या, वेर थी प्रश्न क्यारे पूछी शकाय, तो के कोई व्यक्ति वस्तु प्राणी के पक्षीनु स्थान जाणवा माटे, ते क्या छे कई जगह छे ते स्थान जाणवा माटे वेर थी प्रश्न पूछाय छे। एंड लास्ट वेन एटले के क्यारे, कोई पण क्रियानो समय जाणवा माटे। હવે તેના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું જેથી તમને વધારે આઈડિયા આવે। ફર્સ્ટ છે વૂ, હવે વૂથી પ્રશ્ન કઈ રીતે બનાવાય તેનું એક એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ। ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ, બાળકો ગીત ગાય છે। હવે આપણે વૂથી પ્રશ્ન પૂછવો છે એટલે કે એને ગુજરાતીમાં તો પહેલાં શું પૂછી શકાય કે ગીત કોણ ગાય છે, બરાબર છે। તો આપણે એટલું જાણી શકીએ છીએ કે જ્યારે વોથી પ્રશ્ન પૂછીએ ત્યારે વિધાન વાક્યમાં જે વાક્યનો સબ્જેક્ટ કરતા હોય તે નીકળી જાય છે। અહીં વાક્યમાં સબ્જેક્ટ શું છે, ધ ચિલ્ડ્રન, તો વોથી પ્રશ્ન બનાવતી વખતે ધ ચિલ્ડ્રન નીકળી જશે। તો શું બનશે પ્રશ્ન જોઈએ, પહેલાં તો લખવાનું વુ, વુ ધ ચિલ્ડ્રન તો નીકળી જવાનું છે। સિંગ અ સોંગ, વુ સિંગ અ સોંગ, ગીત કોણ ગાય છે। અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો ખરું જ, પણ ફ્રેન્ડ્સ યાદ રાખો કે વુથી પ્રશ્ન બનાવતી વખતે સહાયકારક ક્રિયાપદ ડુ કે ડસ કંઈ પણ વપરાતું નથી, તમે જે અહીં જોઈ શકો છો। સેકન્ડ છે વોટ, વોટથી પ્રશ્ન ક્યારે પૂછાય છે, કોઈ વ્યક્તિની ક્રિયા જાણવા માટે। ચાલો જોઈએ એક્ઝામ્પલ, ધ બોયઝ પ્લે ફૂટબોલ। હવે આ વાક્યમાં ક્રિયા શું છે, તો કે ફૂટબોલ રમવાની, બરાબર છે। તો આપણે એટલું તો જાણી જ શકીએ કે વોટથી પ્રશ્ન પૂછવા માટે કયો શબ્દ નીકળશે, તો કે ફૂટબોલ। પહેલાં તો આપણે ગુજરાતીમાં પ્રશ્ન પૂછી લઈએ કે બાળકો શું રમે છે, બરાબર છે, એટલે આપણને આઈડિયા આવી જશે કે ફૂટબોલ નીકળી જાય પ્રશ્ન બનાવતા। ઓકે, તો સ્ટાર્ટ કરીએ, પહેલાં લખવાનું વોટ, પછી આવશે સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ, તો એના માટે આપણે જોવું પડે કરતા, શું છે કરતા, ધ બોયઝ એટલે ત્રીજો પુરુષ બહુવચન થયું, બરાબર છે। તો શું આવશે, ડુ, વોટ ડુ, પછી મૂકો વાક્યનો સબ્જેક્ટ એટલે કે કરતા, ધ બોયઝ, વોટ ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ તો નીકળી જવાનું છે। અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક, વોટ ડુ ધ બોયઝ પ્લે, બાળકો શું રમે છે। ઓકે, બની ગયું। નેક્સ્ટ એવિલ પ્લેઝ ફૂટબોલ, એવિલ ફૂટબોલ રમે છે। હવે ગુજરાતીમાં પહેલાં બનાવીએ, એવિલ શું રમે છે, તો અહીંયા પણ કયો શબ્દ નીકળશે, ફૂટબોલ, બરાબર છે। તો શરૂઆત કરીએ, પહેલાં આવશે વોટ, પછી સહાયકારક ક્રિયાપદ લખો, ડુ આવે કે ડઝ, જુઓ વાક્યનો કરતા શું છે, એવિલ, એવિલ એટલે ત્રીજો પુરુષ એક વચન, બરાબર છે। હી શી ઇટ એટલે કયું આવશે, ડઝ, વોટ ડઝ, પછી આવે વાક્યનો કરતા એવિલ, વોટ ડઝ એવિલ પ્લે ફૂટબોલ તો નીકળી જાય। અને છેલ્લે આવે ક્વેશ્ચન માર્ક, હવે અહીં તમને બીજો કોઈ ફેરફાર દેખાય છે, હા, વિધાન વાક્યમાં એવિલ પ્લેઝ લખેલું છે, જો મુખ્ય ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લગાવેલો છે, પણ પ્રશ્ન વાક્ય બનાવતી વખતે આપણે એસ કાઢી નાખ્યું છે, શું કામ, કારણ કે અહીં આપણે મુખ્ય ક્રિયાપદની સાથે સહાયકારક ક્રિયાપદ ડઝ વાપર્યું છે। આપણે આગળ જોઈ જ ગયા છીએ કે જ્યારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો હોય ત્યારે જો મુખ્ય ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય હોય તો તે નીકળી જાય છે, બરાબર છે। તો એવું જ અહીં કર્યું છે, વોટ ડઝ એવિલ પ્લે। ઓકે, નેક્સ્ટ વેર, વેરથી પ્રશ્ન ક્યારે પૂછાય છે, કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણી પક્ષીનું સ્થાન જાણવા માટે। ચાલો એક્ઝામ્પલ જોઈએ, ધે લીવ ઇન રાજકોટ, તેઓ રાજકોટમાં રહે છે। હવે ગુજરાતીમાં પ્રશ્ન પૂછવો હોય ક્યાંથી, તો શું પૂછી શકે, તેઓ ક્યાં રહે છે, બરાબર છે। તો આપણે એટલો આઈડિયા લગાવી શકીએ કે ઇન રાજકોટ નીકળી જાય। સ્ટાર્ટ કરીએ, પહેલાં તો આવશે વેર, પછી સહાયકારક ક્રિયાપદ લખો, સબ્જેક્ટ છે ધે એટલે શું આવશે, ડુ, વેર ડુ ધે લીવ
इन राजकोट निकली जाए अने छेले आवशे क्वेश्चन मार्क तेओ क्या रहे छे। सेकंड मनन वॉक्स इन अ स्कूल मनन स्कूल में काम करे छे। गुजराती में प्रश्न पूछो मनन क्या काम करे छे बराबर छे तो इन अ स्कूल प्रश्न बनावती वक्त निकली जाए। करो स्टार्ट शुरुआत करो वेर थी वेर सहायक क्रियापद लखो एना माटे जो सब्जेक्ट मनन त्रीजो पुरुष एकवचन छे एटले शू आवशे डज वेर डज मनन वर्क ओके। नेक्स्ट वेन हवे वेन के प्रश्न क्यारे पूछाय छे के कोई क्रियानो समय जाणवा माटे चालो जोईए। मेरी एंड मुस्कान गो टू स्कूल एट 7 AM ओके। हवे वेन के प्रश्न पूछो होय एटले गुजराती में तो पहला शू पूछी शकाय वेन एटले क्यारे तो के मेरी अने मुस्कान स्कूले क्यारे जाय छे तो एना उपरथी आपणने आइडिया आवी शके के एट 7 AM छे ते निकली जाय समयदर्शक शब्द। तो चालो पहला लखो वेन पछी सहायकारक क्रियापद मेरी एंड मुस्कान बहुवचन छे एटले शू आवशे डू वेन डू पछी सब्जेक्ट मेरी एंड मुस्कान गो टू स्कूल वेन डू मेरी एंड मुस्कान गो टू स्कूल छेले क्वेश्चन में ओके। नेक्स्ट फादर कम्स होम एट 6 o'clock सिक्स ओ क्लॉक समयदर्शक शब्द निकली जाए बराबर छे। लखो पहला वेन थी शुरुआत करो वेन फाधर छे त्रीजो पुरुष एक वचन एटले सहायकार क्रियापद डज वेन डज पछी लखो सब्जेक्ट फाधर कम होम बराबर छे कम्स माथी एस निकली जाए एटले आवशे कम वेन डज फाधर कम होम। હવે આ એક્ઝામ્પલ્સ પરથી આપણે WH ક્વેશ્ચન્સની વાક્ય રચના જોઈએ જે અહીં દર્શાવેલી છે। ફ્રેન્ડ્સ જેટલા પણ ટોપિક્સ પોઈન્ટ સ્ટ્રક્ચર્સ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છીએ બધા તમે તમારી નોટબુકમાં લખી રાખજો જેથી તમે પ્રેક્ટિસમાં આગળ વધી શકો બરાબર છે। હવે આપણે એક્સરસાઇઝ જોઈએ એક્સરસાઇઝ ફ્રોમ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો। ફર્સ્ટ ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન હવે બ્રેકેટમાં અહીં આપેલું છે વેર એનો મતલબ કે આપણે આ પ્રશ્ન વાક્ય વેર એટલે કે ક્યાંથી બનાવવાનું છે તો પહેલાં તો આપણે ગુજરાતીમાં બનાવી લઈશું તો ખૂબ ઇઝી પડશે। વેર એટલે ક્યાં છોકરીઓ ક્યાં રમે છે બરાબર છે એટલે એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે અહીંયા જે સ્થળ દર્શક શબ્દ હોય ઇન ધ ગાર્ડન તે નીકળી જાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલાં આવશે વેર પછી સહાયકારક ક્રિયાપદ ધ ગર્લ્સ છે એટલે શું આવે ડુ વેર ડુ પછી સબ્જેક્ટ ધ ગર્લ્સ પ્લે વેર ડુ ધ ગર્લ્સ પ્લે ઓકે। સેકન્ડ કેતન ડ્રિંક્સ 2 cups of tea વુથી બનાવવાનું છે યાદ કરો કે વુથી પ્રશ્ન બનાવતી વખતે કોઈ સહાયક ક્રિયાપદ મૂકાતું નથી બરાબર છે। જોઈએ વુ એટલે કોણ તો કેતનની બદલે આપણે વુ મૂકી દઈએ સબ્જેક્ટની બદલે આપણે વુ મૂકી દઈએ અને બાકીનું વાક્ય બેઠું લખી દઈશું। વુથી બનાવવું તો ખૂબ ઇઝી છે કેમ કે એમાં બીજું કંઈ આવતું નથી। વુ ડ્રિંક્સ 2 cups of tea નેક્સ્ટ નરેશભાઈ ક્લોઝ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન વેનથી બનાવો વેન એટલે ક્યારે ગુજરાતીમાં પહેલાં પ્રશ્ન બનાવી કાઢો એટલે ઇઝી પડે। નરેશભાઈ તેમની દુકાન ક્યારે બંધ કરે છે બરાબર છે વેન ડુ કે ડઝ નરેશભાઈ છે ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ વેન ડઝ નરેશભાઈ હવે ક્લોઝ એસ પ્રત્યય છે પાછળનો એ નીકળી જશે એટલે ક્લોઝ હિઝ શોપ નરેશભાઈ દુકાન ક્યારે બંધ કરે છે। નેક્સ્ટ ધે એન્જોય હિન્દી મૂવીઝ વોટથી બનાવો પ્રશ્ન પહેલાં તો વોટ મૂકી દેવાનું છે વોટ પછી સહાયકાર ક્રિયાપદ ધે છે એટલે શું આવે ડુ વોટ ડુ ધે એન્જોય તેઓ શું એન્જોય કરે છે। નેક્સ્ટ આહનાસ અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી વેરથી બનાવવાનું છે વેર એટલે ક્યાં
तो इन अ फेक्टरी स्थलदर्शक शब्द छे निकली जाए। चलो स्टार्ट करो। वेर सहायक क्रियापद मूको आहनास अंकल एट तीजो पुरुष एक वचन एट शूँ आए डज। वेर डज आहनास अंकल वर्क, बराबर है, वर्क्स में एस निकली गयो एट वर्क। नेक्स्ट मिसेस व्यास कुक्स फूड इन ध इवनिंग, वेन थी बनाव समयदर्शक शब्द हो निकली जाए इन ध इवनिंग। ओके चलो वेन थी स्टार्ट करिए। वेन हवे सहायकारक क्रियापद मूको मिसेस व्यास एटले डज। ओके वेन डज मिसेस व्यास कूक फूड, अहीं पण कूक्स माथी कूक थई जशे। नेक्स्ट मिस्टर डवे टीचेस इंग्लिश एवरी सैटरडे, वॉट थी बनावानुं छे वॉट। हवे मिस्टर दवे छे एटले त्रीजो पुरुष एक वचन शू आवे डज। वॉट डज मिस्टर दवे टीच एवरी सैटरडे। हवे अहींया पण टीचेस माथी ईएस प्रत्यय निकली जशे कारण के आपणे सहायकारक क्रियापद शू मूक्यु छे डज। ओके एंड लास्ट प्रेम एंड प्रियम प्ले बेडमिंटन एवरी डे, वो थी प्रश्न बनावानो छे। ए तो बहु ईजी छे, आपणने खबर छे सब्जेक्ट ने बदले वो मूकी दो, वो प्ले बेडमिंटन एवरी डे। આજે આપણે હવે જે ટોપિક સમજ્યા તે પરથી થોડું હોમવર્ક આપું છું, તે તમારી નોટબુકમાં લખજો। ઓકે